દેરાસરમાં વાપરનારા 50 કરોડ એ જ સાધર્મિકમાં 50 કરોડ વાપરે છે, બાકીનાઓને ખાલી પોતાની જીભમાં ચળ આવે છે ને એ ચળને પૂરી કરવા માટે બોલવાનું જ હોય છે. ભગવાન કહે છે કે દુનિયા તરફથી મને જેટલો ડર નથી એટલો મને ઘરનાથી ડર છે, અને વાત બિલકુલ સાચી છે. આજે એક સોસાયટીમાં દેરાસર બનશે તો સૌથી પહેલો વિરોધ કોણ કરશે? જવાબ આપો. નોન જૈન કરતા પણ જૈનોનો વિરોધ વધારે હોય છે. હજી દેરાસરનો વિરોધ એટલો નથી જેટલો ઉપાશ્રયનો વિરોધ છે. કોઈ ઘરડા, કોઈ બીમાર સાધુ કે સાધ્વી સોસાયટીની અંદર ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નાનકડો ફ્લેટ લે એટલે તરત સોસાયટીની અંદર શું થઈ જાય? ઠરાવ થઈ જાય કે કોઈ પણ સાધુ સાધ્વીને અહીંયા ઉતારવા દેવામાં નહીં આવે. વાહ! એ સાધુ સાધ્વીની પ્રેરણાથી સ્વામી વાત્સલ્ય થાય તો એમાં બધાએ આવવાનું. એ સાધુ સાધ્વીજીની પ્રેરણાથી તમને લોકોને કોઈ મોટામાં મોટી પ્રભાવના આપે ત્યારે બધાએ હાથ લાંબા કરવા આવી જવાનું. પણ એ જ સાધુ સાધ્વી ઉતરવા માટે આવે ત્યારે વિરોધ? નોન જૈન કરતા જૈન નો વિરોધ? મને સુરતમાં એક ડોક્ટર મળ્યા હતા, હી ઇઝ અ નોન જૈન, આંખના સ્પેશિયાલિસ્ટ. એક મહાત્માનું આંખનું ઓપરેશન એમણે કર્યું, 1 રૂપિયો ન લીધો. અજૈન ડોક્ટરો જૈન સાધુ સાધ્વીની સેવા કર્યા પછી 1 રૂપિયો નથી લેતા, લાભ મળ્યો. અને ડોક્ટરને બહુમાન માટે જયારે મેં બોલાવ્યો પછી મેં કીધું, જરા ડોક્ટર સાહેબ બોલો ને 2 શબ્દ. પછી મને લાગ્યું આના કરતા મેં 9 ઊભા કર્યા હોય તો સારું હતું. ડોક્ટરે કીધું કે જૈનો મોટા આચાર્ય આવે તો એની સેવામાં ખડે પગે હાજર છે, પણ એક નાના સાધ્વીજી જયારે બીમાર પડે ત્યારે આમાંથી કેટલા હાજર હશે? માની લો કે આવતીકાલે મારી તબિયત બગડે ને તમને ખબર પડે, તમે લોકો હાજર થાવ કે ન થાવ? પાડ માનો પરમાત્માનો કે આપણી દિવાળી સરખે સરખી નીકળી જાય, કોઈ બીમાર ન પડું. મને તો બધા ડરાવે કે સાહેબ મુંબઈમાં જબરદસ્ત વરસાદ પડે છે, સુરત થઈ વડોદરા થઈ મને કીધું નડિયાદ સુધી આવી ગયો, જાણે આમ વિહાર કરતો કરતો હવે આમ અમદાવાદમાં આવવાનું હોય ને. મને કહે કે હવે આપણા મંડપનું શું થશે? અરે મેં કીધું મૂકને ભાઈ મંડપનું શું થશે, કીધું આટલો સરસ મંડપ બાંધો છે, આટલી સરસ મજાની આપણી પ્રવચન માળા ચાલે અને આ વરસાદ તો નડિયાદ સુધી આવી ગયો છે. મેં કીધું તને વરસાદ આ મને જો સુરત દેખાય છે અહીંયા, મને આનો વરસાદ પડી રહ્યો છે. એક મહાત્મા એક આચાર્ય બીમાર પડે કે ગચ્છાધિપતિ બીમાર પડે તો આખો સંઘ એને સેવામાં ખડે પગે હાજર, અને એક નાનકડા સાધ્વી બીમાર પડે? આ સાધ્વીને સાધ્વી નહીં જુઓ, અને આમાં ચંદન બાળાના દર્શન કરો. પરિવારને છોડીને આવ્યા છે, એનાય ઘરમાં માં હતી, બાપ હતો, ભાઈ હતા, બેન હતા, ભાભી હતી, બધા ઘણા મોટો પરિવાર હતો, શ્રીમંત હતા, ભણેલા ગણેલા હતા, બધું છોડીને ચારિત્રના માર્ગે નીકળ્યા છે. તમારી બેન થાય, તમારી માં થાય, 60-60 વર્ષના પર્યાય હોય, 80-80 વર્ષની ઉંમર હોય, એની સેવામાં કોણ કોણ? જ્યાં જરૂર ન હોય ત્યારે તમારે કામડીના ઢગલા કરી દેવાના, અને એમને દવાનું પત્તું જોઈતું હોય તો એમને 10 જગ્યાએ પૂછવાનું, ભાઈ લાવી આપશો મને દવા જોઈએ છે. ભગવાન મહાવીર કહે જો ગિલાણમ પડીએ રહી સો મમ પડીએ રહી, બીમારની જે સેવા કરે છે સાક્ષાત ભગવાનની સેવા કરે છે. એકવાર આંગણે આવેલા સાધુને મીઠાઈ નહીં બોરાવો ચાલશે, પણ બીમાર સાધ્વીજીને ઉકાળો બનાવી દેવાનો હોય ને 3 વખત તો એમાં 5 છીપાની નહીં કરતા. પ્રત્યેક શ્રાવકોએ પોતાની શ્રાવિકાને આ સંસ્કાર આપવા જોઈએ. આપણા આંગણે મહાત્મા ક્યાંથી? સોનાનો સૂરજ ઉગ્યો કહેવાય. આવતીકાલની દિવાળી તો દીવાથી દિવાળી છે, જે દિવસે મહાત્મા પધારે એને તો રોજ દિવાળી. મહારાષ્ટ્રમાં તો એમ કહેવાય સાધુ સંતા યતી ઘરા તોચી દિવાળી દસરા, જે દિવસે ઘરમાં મહાત્મા પધારે એ દિવસે દિવાળી, એ દિવસે દશેરા સમજવાના, વગર જોયા મુરત. પૂછવા આવે છે મારે સાહેબ ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું? તારી ભલી થાય, હું ચોપડા ખોલવાના મુરત નથી આપતો, ચોપડા વાઇન્ડ અપ કરવાના મુરત આપું છું. મારી પાસે આવું ને મુરત પૂછવા તો આનું મુરત પૂછવા આવવાનું.
લક્ષ્મી પૂજન કેટલા વાગે કરવાનું, ચોપડા પૂજન કેટલા વાગે કરવાનું, આ વખતે દિવાળી ક્યારે કરવાની. જે દિવસે મહાત્મા પધારે દિવાળી, બેસતું વરસ, ઉત્તમ મુહૂર્ત, જે સારા કામ કરવા હોય કોઈ મુહૂર્ત નહીં જોતા, સવારે તમને આનંદ આવી ગયો, આજે મહાત્માની સરસ મજાની ભક્તિનો લાભ મળી ગયો, કરી દો તમારું સારું કામ, ફતે છે.